स्वाध्याय 5.2 दाखलो 11 हाव हेलो दिक्रो समांतर श्रेणी 3 15 27 39 नु क्यू पद 54 मा पद करता 132 વધુ હશે સાવ સહેલો છે દીકરાઓ દાખલો ચાલો આપણે ખબર છે એ ગો આપેલ હોય ડી આપેલ હોય આપણે લઈ અહીં પ્રથમ પદ એ ચાલો જી પ્રથમ પદ એ બરાબર શું છે બાળકો એ એ તો કે 3 અને સામાન્ય તફાવત ડી ડી એ બાળકો ડી હા શું છે ડી એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ मन के साहब हमारे तो त्रीजा पद माथी बीजू पद बात करू छे चाले हो हां हाले 15 ओछा 3 तो कितना मळे छे 12 डी मळी गया बस तई बाळको समझाई छे ना वस्तु एकदम सेलो छे सु करवानो छे मन के बीजू पद माइनस पहलू पद मैं कीधु हाची 10 नु पद माइनस 9 नु पद ये चाले हो हां ધારોકે n નું પદ હવે આપણે જે વાત કરી છે એ n નું પદ 54 માં પદ કરતા 132 વધુ છે હવે દીકરાઓ આ ગુજરાતીમાં લખ્યું છે હમણાં જ આપણે 10 માં દાખલામાં અહીંયા કરાયું તો હમણાં જ એમાં શું કહ્યું તો દીકરાઓ हाँ हेलो गुजराती माथी है ना गणित मार लिखो तू गुजराती माथी गणित मार लखू एकदम सेलो छे आ सो की तू एन मु पद 54 मा पद एन मु पद अटले ए एन हाँ 54 आ मु पद अटले ए 54 54 मु पद अटले ए 54 132 अटले 132 वधु वधु अटले वत्ता छे चलो a प्लस n माइनस 1 इनटू d जो आ तो आपने आवड़वुं જોઈએ આ અને તો સરળ હોય દીકરા આ તો હા વેલું છે a प्लस n माइनस 1 इनटू d a प्लस 53 d યાદ આવી ગયું प्लस 132 બસ આમાં કિંમત મૂકો a એટલે કેટલા 3 n माइनस 1 d એટલે કેટલા છે 12 3 વત્તા 53 બાજુમાં કેટલા છે 12 ખ્યાલ આવી ગયો બાળકો એકદમ સરળ છે હવે આપણે આ 3 અને 3 તો વત્તા અને આ બાજુથી અહીંયા આવશે એટલે દૂર થવાના છે હાલો અહીંયા ગુણી નાખો 12n ઓછા 12 कोण दूर थियो छे दीकराओ 3 અને 3 હવે 53 ગુણ્યા 12 એ તો આવડે ને તમને જો અહીંયા કર લેવાનો નહીતર ગુણાકાર હવે 12 તેની 36 3 12 5 60 ને 3 63 હવે 12 ને કઈ તરફ લઈ આવશો પહેલા બે સરવાળો 2 ને 6 8 6 7 અને હવે 12 પણ આ તરફ આવ્યા દીકરાઓ કા માઈનસ 12 આ તરફ આવ્યા આવડે કે ના આવડે ચાલો 780 હવે મારે n જોતા હોય તો 780 ભાંગ્યા 12 આવડવું જોઈએ હા હા આવડવું જોઈએ તો શું થશે 12 6 72 54 मा पद करता केटलू छे 132 वधु छे चालो आने निराते समझी लियो तमे પ્રથમ પદ શું આપ્યું તો કે 3 તફાવત તો કે 12 n નું પદ 54 માં પદ કરતા 132 વધુ છે ક્લિયર an
દીકરાઓ બારમો દાખલો જોઈએ આપણે. રકમ બહુ સમજવી પડે એમ છે, અતિ સમજવી પડે એમ છે. શું કીધું? બે સમાંતર શ્રેણી છે, બે સમાંતર શ્રેણી છે એટલે આવી કોઈક શ્રેણી, આજ નહીં હો, આના જેવી અઢળક સમાંતર શ્રેણી હોય, બે છે. એમાં પાછું શું કીધું ખબર? એનો તફાવત સરખો છે. પ્રથમ પદ બેમાં જુદું જુદું હોય, તફાવત સરખો છે. હું તમને એક ઉદાહરણ લઈને સમજાવી દઉં. ઉદાહરણ લો, જુઓ. ધારો કે હું એક સમાંતર શ્રેણી ચાર થી શરૂ કરું છું. પ્રથમ પદ એનું ચાર છે. કેટલું છે? ચાર. અને હવે હું તફાવત બધામાં કેટલો લઈ રહ્યો છું? પાંચ પાંચ જેટલો. કેટલો તફાવત લેવો છે? પાંચ. હવે મારે આમાં પાંચનો તફાવત લઉં તો ચારમાં પાંચ ઉમેરીએ તો કેટલા થશે? નવ. નવમાં પાછા પાંચ ઉમેરીએ તો કેટલા થશે? ચૌદ. મેં અહીંયા શું કહ્યું? આ શ્રેણી એક માટે આ સમજૂતી જો સમજાવું છું. આ દાખલો અહીંયા ખાલી સમજાવું છું, દાખલો ગણવાનું ચાલુ નથી. ના, આ સમજૂતી છે. મેં એક શ્રેણી લીધી કે જેનું પ્રથમ પદ મેં હું નક્કી કર્યું ચાર, અને બી કેટલો નક્કી કર્યો તો કે પાંચ. આવી એક શ્રેણી લીધી મેં. જાતે તમને ઈચ્છા થાય એવી તમે અહીં લઈ શકો. પ્રથમ પદ તમને મોજ આવે એવું લ્યો, ડી પણ તમને અનુકૂળ આવે એવું, મોજ આવે એવું લેવાનું. હાલ, હવે આવી રીતે શ્રેણી મળે ચૌદ ને પાંચ ઓગણીસ ને આમ. હવે મારે બીજી શ્રેણી લેવાની છે, શ્રેણી બે. એવું કીધું છે, જો બે સમાંતર શ્રેણી. આ સમજવાનો છે દીકરો દાખલો. મજા આવે એવો દાખલો છે, પણ એને સમજવો તો પડે ને દીકરા. છે સેલો, હા. શ્રેણી બે, એ ધારો કે હું સોળ થી શરૂ કરું છું. કેનાથી શરૂ કરું છું? મને કે ના, સોળ થી શરૂ નથી કરવી સાહેબ. તો એ કે અમારે સત્તર થી શરૂ કરવી છે. મેં ચાલો સત્તર થી શરૂ કરીએ. એનું પ્રથમ પદ મેં સત્તર નક્કી કર્યું, સત્તર થી સ્ટાર્ટ કરીએ. પણ ત્યાં તફાવત છે ને, તફાવત અહીંયા જેટલો લીધો ને એટલો લેવાનો. મને કે એમ કેમ? મેં જો અહીંયા કીધું, જો કીધું, સામાન્ય તફાવત સમાન છે. એટલે અહીંયા જે તફાવત હોય ને એવો તફાવત તમારે અહીંયા લેવાનો. હાલો હાલો, સમજાણી મારી વાત? સમજાણી દીકરો? ગમે પ્રથમ પદ તમે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરો, પણ આમ જમ્પ બે શ્રેણીમાં કેવા લાગવા જોઈએ? સરખા. પાંચનો જમ્પ મારીએ તો અહીંયા કેટલા થાય? બાવીસ. એટલે અહીંયા એ બરાબર સત્તર છે અને ડી બરાબર પાંચ. ડી બરાબર પાંચ. હા, બાવીસ ને પાંચ સત્યાવીસ ને પાંચ બત્રીસ. આમ ચાલ્યું રહીએ, આમ ચાલ્યું રહીએ. આવી બે અલગ અલગ શ્રેણી જાતે ઊભી કરી સમજવા માટે. કોના માટે આ દાખલો છે દીકરાઓ? અત્યારે આ શું છે? આ દાખલાની માત્ર સમજૂતી છે. અહીંયા તમને અનુકૂળ આવે એવા ઉદાહરણો લઈ શકો છો. હા, મોજ આવે એવા ઉદાહરણો લઈ શકો. પ્રથમ પદ મેં અહીંયા ચાર નક્કી કર્યા. નક્કી કર્યા એટલે ઈચ્છા થઈ. એમ તમને મેં પૂછ્યું હતું, તમે જ કીધું હતું ચાર ચાર, એટલે લીધું. હા, તારે આ બાજુથી મને કે હત્તર હત્તર, એટલે મેં હત્તર લીધા. નકર મારે તો હોળ લેવા દે, યાદ છે તમને? હોળ લેતો હતો. અહીંથી કીધું હત્તર લ્યો સાહેબ, કે હત્તર લ્યો. મેં કીધું હાલો હત્તરથી ચાલુ કરીએ, કોઈને વાંધો દીકરો. હેલું છે ને? હવે તફાવત પાંચ એટલે જમ પાંચ પાંચના અહીંયા. હવે આપણે છે ને જે આ દાખલો કહેવા માંગે છે ને એ સમજવાનો છે. હવે તમે વિચારો, અહીંયાથી આપણે આમ આવ્યા એટલે તો પાંચનો જમ્પ છે ને એમ, અહીં બધે જમ્પ તો સરખા છે. હવે આ શ્રેણીનું આનું પહેલું પદ અને આનું પહેલું પદ એમનો તફાવત લઈ તો જો. શું કીધું? સોમા પદનો તફાવત હો એવું એને કીધું છે. આપણે અહીંયા આપણી રીતે વિચારીએ. હાલો, આનો અને આનો તફાવત લ્યો તો કેટલો થાય? સત્તર અને ચાર. સત્તરમાં ચાર જતું, મને કે મેં તો એમ ના હોય સીધો જવાબ દેવાનો. સત્તરમાંથી ચાર જે કેટલા વધે? તેર. એટલે એ કેટલું રહ્યું? તેર. હવે બીજા પદનો અને બીજા પદનો તફાવત ગોતો. હા, બાવીસ અને નવ એનો તફાવત. મને કે સાહેબ એનો તફાવત એ તેર જ રહ્યો. અરે, મેં કીધું શું વાત કરો છો? હાલો હાલો, આપણે જોયા તો મજા આવી ગઈ. સત્યાવીસ અને ચૌદ. હા, સત્યાવીસ અને ચૌદ એનો તફાવત જુઓ તો.
મને કે સર એનો તફાવત અત્યારે મેં કીધું ભલામણ આમાં તો કંઈક આપને કંઈક નવું જોવા મળ્યું કંઈક આપણે વિચાર્યું નહોતું એવું દેખાણું કે નહીં દેખાણું આમાં એમાં કાંઈ વિચારવા નથી દીકરા આમાં પ્રથમ પદનો જે તફાવત હોય પ્રથમ પદ વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ જ ડિસ્ટન્સ બધાય વચ્ચે સરખું જ છે કારણ કે જમ્પ તો કેવા લાગે છે જમ્પ હરખા લાગે છે દીકરાઓ આપણે અહીંયા ચારથી શરૂ કર્યું પાંચ પાંચના જમ્પ લગાવીએ છીએ બીજો કોઈ વ્યક્તિ છે એ સત્તરથી શરૂ કરે છે સત્તરથી આમ પાંચ પાંચના જમ્પ લગાવે છે તો બધાયના જમ્પ તો સરખા જ લાગે છે હાથે ના તો પછી અહીંયા જે ડિસ્ટન્સ છે અહીંયા અહીંયા બે વચ્ચેનું ડિસ્ટન્સ તેર છે તો અહીંયા પણ ડિસ્ટન્સ તેર જ રહીએ અહીંયા પણ ડિસ્ટન્સ તેર જ રહીએ આમ આગળ જાઓ બધી જગ્યાએ ડિસ્ટન્સ કેવું રહીએ સરખું જ રહીએ હજી નથી સમજાતી મારી વાત નિરાતે સમજો અહીંયા આપણે ચારથી શરૂ કરીએ છીએ અને આમ પાંચ પાંચના જમ્પ લગાવીએ છીએ આ સત્તરથી શરૂ કરીએ તો આ બે વચ્ચેનું તફાવત ડિસ્ટન્સ કેટલું તો કે તેર હવે અહીંયા પાછો જમ્પ લગાવ્યો તો બે એ પાંચનો જ જમ્પ લગાવ્યો હતો નવ અને બાવીસ તો એમની વચ્ચેનો તફાવત તેર આમની વચ્ચેનો તફાવત તેર અહીંયા તેર અહીંયા તેર તો આમ આગળ જાય હવે હું આનું દસમું પદ લઉં દીકરાઓ દસમું પદ અને આનું દસમું પદ લઉં આમ દસમું પદ તો એમની વચ્ચેનો તફાવત કેટલો રહેશે તેર કે ના સમજાણી વાત પહેલા પદનો તફાવત તો કે તેર બીજા વચ્ચેનો તફાવત તો કે તેર ત્રીજા વચ્ચેનો તફાવત તો કે તેર એટલે બધી જગ્યાએ આમ તેર તેરનો તફાવત છે હા કે ના સમજાણી વાત જોયું ને આ પહેલા પદનો તફાવત તેર બીજાનો તફાવત તેર આ તો ઘરમેળ હજી સમજાવું છું આ નથી ના ના હજી તો વાર છે આ તો સમજૂતી છે આપણી ફરીથી અહીંયા તફાવત તેર અહીંયા તફાવત તેર અહીંયા તફાવત તેર તો મન કે આપણે આમ આગળ જાય અને દસમા પદ વચ્ચે વિચારીએ તો આનું દસમું પદ આનું દસમું પદ તો તફાવત કેટલો આવે તેર મન કે હજી આગળ જાય આપણે સો પદ સુધી લઈ જાય તો મેં કીધું હાલે હાલે સો પદ ગયા તો બે વચ્ચે બે ના સો પદ નો તફાવત એ તેર જ લઈએ હજી આગળ આવીએ હજાર તો એનો તફાવત એ તેર જ લઈએ દીકરા સમજાણો એ જ વસ્તુ અહીંયા છે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત કેવા છે સમાન છે જો હોમાં પદનો તફાવત હો હોય મોઢે હવે તો તમને મોઢે જવાબ આવી જશે દીકરાઓ એને શું કીધું ખબર અહીંયા અહીંયા ધારો કે ત્રીજા પદનો તફાવત તેર છે તેર તો ચોથા પદનો તફાવત કેટલો થાય વિચારો મન કે તેર થાય અરે વાહ મેં કીધું ધન્યવાદ ફરીથી ફરીથી મજાઈ ત્રીજા પદનો તફાવત તેર હોય તો ચોથા પદનો તફાવત મન કે તેર થાય હવે આપણે ત્રીજા પદનો તફાવત તેર હોય ચોથા પદનો તફાવત એ તેર તો મન કે દસમા પદનો તફાવત મન કે તેર અરે વાહ પછી મને કે હજારમાં પદનો તફાવત મને કે તેર મેં કીધું ભલા મારા ઈ જ છે આ ભૂલી જાવ આ ઘડી ભૂલી જાવ જો અહીંયા આવતા નહીં આવતા રહ્યો સો માં પદ એટલે આમ બે શ્રેણી ટી 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 ઓ ઓ મું પધા સો સો મું પધા હંડ્રેડ હવે હંડ્રેડ પદનો તફાવત હંડ્રેડ છે કેટલો છે હંડ્રેડ તો પછી એક હજારમું પદ જ્યારે આવે ને એમની વચ્ચેનો તફાવત હંડ્રેડ જ રહીએ આ કેમ તેર 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 રહેતું હતું એમ હંડ્રેડ પદનો તફાવત હંડ્રેડ હોય તો હજારમાં પદનો તફાવત પણ હંડ્રેડ જ થાય આમ ઊંધા આમ રિવર્સ થાય આનો ત્યાંથી આપણે આમ રિટર્ન આવીએ હવે સો પદને બદલે આપણે દસમા પદના તફાવતની વાત કરીએ આનું દસમું પદ ને આનું દસમું પદ તો એ કેટલું હોય તો કે તેર તો વા આમાં કેટલું હોય સો વચ્ચેનો તફાવત સો છે એટલે આ બે વચ્ચેનો તફાવત સો તો અહીંયા સો હોય અહીંયા સો હોય અહીંયા પણ સો એના પહેલા પદ વચ્ચેનો તફાવત એ સો બીજા પદ વચ્ચેનો તફાવત એ સો ત્રીજા પદ વચ્ચેનો તફાવત એ સો અને આમ કરતા કરતા સોમાં પદ વચ્ચેનો તફાવત પણ સો થાય હજી આપણે પાછા થોડો સમજીએ આમ રિટર્ન આવીએ નેવુંમાં પદ વચ્ચેનો તફાવત આનું નેવુંમું પદ ને આનું નેવુંમું પદ એટલે આમ આવો તો એમની વચ્ચેનો તફાવત એ સો થાય આનું એસીમું પદ ને ઓનું એસીમું પદ એમનો તફાવત એ સો થાય શા માટે આપેલો છે એટલે તમને આપી દઈએ આ આ રકમ પ્રમાણે આપે કે પાંચમા પદનો તફાવત તેર છે તો દસમા પદનો તફાવત તો કે સાહેબ અહીંયા તેર આપ્યો છે તો એ તો તેર જ થાય ને આ
આખી વાત સમજાય છે? હવે બહુ નિરાતે શાંતિથી સમજવાનું છે. આની અંદર ગોખવાનો તો હા નથી ભલામણ. તમે અહીંયા ભૂલ કેવી કરો ખબર? 100 પદ વચ્ચેનો તફાવત, એટલે કે 100 માં પદ વચ્ચેનો તફાવત 100 હોય તો 1000 માં પદનો તફાવત 1000, એટલે ભલા માણસ 1000 ન થાય. ના, ન થાય. હવે મારે આ જે કાંઈ છે એ તો ખાલી અંક લખીને સમજૂતી આપી. આપણે અહીંયા ગણિતની સમજૂતી લેવાની છે દીકરા, ગણિતની સમજૂતી. હાલો આપણે દાખલો કેમ ગણાય ખબર? ધારો કે સમાંતર શ્રેણી એક માટે, ધારો કે સમાંતર શ્રેણી એક, એક માટે જોવાનું ધ્યાન દેજો. હા, સમાંતર શ્રેણી એક ની વાત કરું છું, એક એક માટે. હવે એના માટે થાય શું દીકરા ખબર? એનો તફાવત જે પ્રથમ પદ હોય ને એને આપણે એ કહીએ, પ્રથમ પદ એ, તફાવત બી. હા, અને શ્રેણી બે આપણે જાતે ઊભું કરવાનું દીકરા, આ લખવું પડે. જો અહીંયા મેં શ્રેણીનું પહેલું પદ 4 મેં મારે જાતે નક્કી કર્યું હતું ને, પછી અહીંયા સમજાવતી વખતે મેં શું નક્કી કીધું તમને? 17 કીધું હતું, યાદ છે? બંને વખતે આમ પદ અલગ અલગ, એટલે મેં અહીંયા પ્રથમ પદને શું લખશું હવે ખબર? હું આમ એ લખી નાખું, કેપિટલ કરું, જુદું કરું. હા, અને તફાવત છે ને ઈ એમનો સ્મોલ ડી, એમનો એમનો ડી, એમનો ડી, ન્યા કેપિટલ ડી ન થાય, કારણ કે આ તફાવત સમાન છે. આવી બે શ્રેણી જો મેં અહીંયા લખી હતી ને, એના માટે મેં પહેલા માટે આને આ કેમ મેં લખ્યું હતું 4 ને 5 9 ને લખ્યું હતું ને, તો આને આપણે શું કહેશું? એ એમ મેં અહીંયા 17 લખ્યું હતું, એને હું હવે કેપિટલ એ કહીશ, બીજું કંઈ છે નહીં દીકરા. હા, હવે અહીંયા 9 ને લખતા હતા ને, તો આને એ પ્લસ ડી કહેવાય, તો 17 પછી આપણે 22 લખતા હતા, એને એ પ્લસ ડી કહેવાય. ક્લિયર? આ વસ્તુ એકદમ ક્લિયર, ભલે આપણે આને સમજવામાં વાર લાગે, હા પણ કમ્પ્લીટ થઈ જવું જોઈએ, ક્લિયર થઈ જવું જોઈએ. આ જે હું તમને હમણાં આવી રીતે સમજાવતો હતો એ ફરીથી આપણે રિવાઇન્ડ કરીને સમજવાનો પ્રયત્ન કરજો. 2-3 વખત આમ તમે સમજશો એટલે એકદમ સરળ થઈ જશે બાળકો, આ અઘરું છે જ નહીં. હાલો હાલો, અહીં 100 માં પદ વચ્ચેનો તફાવત જો આવી રકમ છે. હા, તફાવત 100 છે તો ક્લિયર છે દીકરો, ક્લિયર. હા હા, એકદમ ક્લિયર. સાંભળો, 100 માં પદ વચ્ચેનો એટલે આનું હોમનું પદ, ખ્યાલ આવ્યો? હું બોલું ઈ આનું 100 નું પદ એટલે ઈ કેવું થાય? એ વત્તા 99 ડી. હા, પછી આનું 100 નું પદ ઈ પણ આવું થાય, એ પ્લસ 99 ડી. ક્લિયર? એનો તફાવત હમણાં હું તમને આની વ્યવસ્થિત હજી સમજૂતી આપી દઉં, આપીશ હમણાં જ આપીશ. એ વત્તા 99 ડી, આ પણ સમજાઈ ગયું? એ વત્તા 99 ડી બરાબર 1000. સોરી, 100. હવે હું જે તમને હમણાં કહેતો હતો એ જો બાળકો, તફાવત શબ્દ છે ને અહીંયા, અહીંયા તફાવત એટલે અહીંયા મેં બે શ્રેણી લીધી હતી, એક અને બે એવી બે શ્રેણી લીધી. ખ્યાલ આવ્યો દીકરો? એ અહીંયા બીજી અહીં લખી હતી કે નહોતી લખી? હવે એમાં તફાવતનો મિનિંગ શું? આ તફાવત એટલે બાદબાકી, અત્યાર સુધી આપણે એવું જ વિચારતા, તફાવત એટલે બાદબાકી. તમને એક્ઝામ્પલ લઈ લો વધારાનું, આ સિવાયનું સમજૂતી છે દીકરા. કોઈ એમ કે 8 અને 10 નો તફાવત, 8 અને 10 નો તફાવત તો કેટલો મળે? 2. 10 અને 8 નો તફાવત તો એ જવાબ તમને 2 જ મળે. ટૂંકમાં તફાવત એટલે મોટામાંથી નાનું પદ. તફાવતનો મિનિંગ શું સમજવાનો? મોટામાંથી નાનું પદ બાદ, એવું સમજવાનું. જનરલી આપણે એવું સમજીએ તફાવત એટલે બાદ બાકી, એવું નથી, એવું નથી. એટલે આમાં પહેલાં આપણે નક્કી કરી લઈએ મોટું કોણ છે. જો મેં આને પહેલાં લખ્યું ને દીકરા, અહીંયા આપણે શરત લખી નાખી, એ ગ્રેટર ધેન એ, આવું એક શરત લખી નાખી. એ અહીંયા જો હું અહીંયા ઊંધું કરું, ઊંધું કેપિટલ એ ગ્રેટર ધેન સ્મોલ એ, તો મારે આ પદને પહેલાં લખવાનું અને આ પદને પછી લખવાનું.
क्लियर दिख रहा हूँ आ तफावत छे नो मीनिंग सो का आपलो जवाब ध्वन छे ख्याल है वो चालू दिख रहा हूँ हवे आनी अंदर साव सेलू छे ए वत्ता 99 माइनस ए माइनस 99 बराबर 100 बाड़को हवे साव सेलू आ जता रहेशे એટલે ए माइनस ए बराबर 100 लियो पूरू थी गयु लगते જવાબ નો તો એવો 13 આવ્યો તો ખબર હોય તો આપણે 13 એ આ છે 13 એટલે અહીંયા આ રકમમાં 100 છે 100 છે આપણે નતો હમણાં જવાબ એવો 13 મજા કેવી રહી ઓલો ભાવ ચાલુ થઈ ગયો તો બિંગલી કરેલી બરાબર 13 મેં કીધું રોકાઈ જા ભાઈ બિરેક માર બિરેક એવું કીધું તું યાદ એવું તમને કે હાલો હાલો હવે શું કીધું છે હજારમાં પદનો તફાવત દાખલો પૂરો થવા આવ્યો दाखलो हवे पूरो थवा आव्यो हजार मा पदनो तफावत एटले शुं दीकरो तो के a वत्ता 999 d माइनस a वत्ता 999 d हां जो आवडी जाय पूछ्यो अहीं 99 अहीं हजार मा पदनो तफावत ई पूछ्यो छे जो तो हजार मा पदनो तफावत शोधो हेलो हेलो तो आये ही क्यों दिख रहा हमारा वालिड़ा आ जवाब आ गयो माइनस निशानी आने मड़े माइनस आने मड़े जो माइनस आया माइनस आ दूर थयो 999d दूर थयो तो શું મળ્યો a माइनस a અને a माइनस a તો આ ગયા 100 જવાબ આવ્યો દીકરા આમ बन्ने श्रेणी ना हजार मा पदनो तफावत 100 मळे फरीथी बाळको आ दाखलो एकदम सेलो छे खूब सरळ करीने आ दाखलो मैं तमने हमणा समजाव्यो छे जुदा जुदा उदाहरणो आप्या जुदी जुदी एक्शन थी तमने आ दाखलो समजाव्यो छे જ્યાં પણ તમને કચાસ જણાય ન સમજાય ત્યાં તમે સ્ટોપ કરી થોડુંક રિવાઇન્ડ કરી આને શાંતિથી મનમાં ઉતારીને સમજવાનું છે બહુ સરળ રીતે સમજૂતી આપી દીધી છે બાળકો હવે આ તો સમજાય જ જવું જોઈએ અઘરું છે જ ને શક્ય એટલા આપણે ઉદાહરણ આપી સાદુરૂપ આપી સમજૂતી આપી છે એટલે આ દાખલો સરળ છે મજામાં બાળકો આના પછી હમણાં જ આપણે બીજા દાખલા લઈને આવી રહ્યા છીએ ધન્યવાદ સ્ક્રીનશોટ પાડી લેજો બાળકો જેથી કરીને